ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ માનનીય શ્રી રાજેશભાઈ તારાચંદભાઈ છેડા મંચ પર બિરાજમાન મહાનુભાવો ચેમ્બર્સના પદાધિકારી ગણો મહાજનો રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો મીડિયાના પ્રતિનિધિઓ વડીલો ભાઈઓ અને બહેનો આજે કચ્છના સમસ્ત મહાજનને મળવાની તક ચેમ્બરે પૂરી પાડી છે તે બદલ પ્રમુખ શ્રી રાજેશભાઈ તેમજ તેમના સાથી મિત્રોને ધન્યવાદ મને સન્માનમાં માટે આ મહાજન મેળાનું આયોજન કર્યું તે માટે આપ સૌનો આભાર માનું છો આ બહુમાનને કચ્છિયતનું સન્માન ગણું છું કચ્છીયત એટલે ખમીરી વતન પ્રેમ અને સખાવત કચ્છીઓ ભલે ધંધાર્થે દુનિયામાં દરેક જગ્યાએ પથરાયેલા હોય પરંતુ લોક કલ્યાણના કામોમાં તન મન ધનથી કચ્છ સાથે હંમેશ જોડાયેલ રહેલ છે હું બનાસકાંઠાના સામાન્ય પરિવારનું સંતાન છું અને આપ પૈકીનો એક છું માન સન્માન પારકી વ્યક્તિના હોય ઘરના માણસના ન હોય પરંતુ આ અવસરને મેં જુદી રીતે મૂલવીને હાજર રહેવાનું મુનાસિબ માન્યું છે આ વાત કરું તે પહેલા કહીશ કે એકબીજાને અડીને આવેલા કચ્છ અને બનાસકાંઠા જિલ્લા પૈકી કચ્છમાં પાણીની તીવ્ર અછત અને ખેતીલાયક જમીન ઓછી હોવાથી લોકો ઘણી આતના ભોગવે છે કુદરતી વિષમતાને લીધે જ કચ્છીઓ સાહસ તેમજ સંપદાના વિવેકપૂર્ણ ઉપયોગની કોઠાસૂઝની દ્રષ્ટિએ બીજાથી અલગ તરી આવે છે કચ્છને કુદરતે વિપુલ સંપત્તિ આપી છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતના સૌથી મોટા આ જિલ્લામાં વિશાલ શાંત અને વાણવટાની દ્રષ્ટિએ અનુકૂળ એવો દરિયો કાંઠો છે તેથી કચ્છ ઉત્તર અને પશ્ચિમ ભારત માટે દુનિયા સાથે વેપારનું ગેટવે બની ગયું છે કચ્છની ધરતીમાં કુદરતે બોક્સાઇટ લાઈમસ્ટોન લિગ્નાઇટ સહિતના અનેક ખનીજો ધરબ્યા છે સૌથી મોટા સમુદ્ર સમુદ્રકાંઠાને કારણે કચ્છ દેશનું આગલી અરોળનું મીઠાનું ઉત્પાદક કેન્દ્ર બન્યું છે કચ્છના રણના કારણે બિનખેતીલાયક જમીન વધુ છે તેથી ઉદ્યોગો સ્થાપવા અને વિકસાવવા માટે જમીન મેળવવી બીજી જગ્યા કરતાં સરળ છે આ બધા કુદરતી પરિબળોને લીધે આજે કચ્છ દેશના એવા જિલ્લાઓમાંનો એક છે જ્યાં છેલ્લા દસકામાં સૌથી વધુ ઔદ્યોગિક મૂડીરોકાણ અને વિકાસ થયો છે પાડોશી દેશો સાથે વેપારી સંબંધો સુધારવા ભારત સરકારે હાથ ધરેલા પ્રયાસો સફળ થશે ત્યારે દરિયાઈ તેમજ જમીન માર્ગે વેપાર વણદની નવી તકો આપણા માટે ઊભી થવાની છે કચ્છી માડુઓના ખમીર અને કુદરતી આ સદુપયોગ થકી કચ્છ વિકાસના અવનવા સોપાન સર કરશે અને કચ્છનો ડંકો દુનિયાભરમાં વાગશે એમ કેવા મારા અનુભવ મને પ્રેરે છે હું દડ માનું છું કે કચ્છ દેશના વિકાસનું નવું ગ્રોથ એન્જિન બનશે કચ્છમાં અદાણી ગ્રુપના ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રવેશને આશરે પંદર વર્ષ પૂરા થયા છે હવે કચ્છની ધરતી અમારી કર્મભૂમિ બની છે આ દોઢ દાયકામાં અદાણી ગ્રુપે હાંસલ કરેલ પ્રગતિના પાયામાં કચ્છની પ્રજાના મળેલા સહકારની ભૂમિકા અહમ રહી છે જે અમારું સદનસીબ છે ખાનગી ક્ષેત્રે બંદરોના વિકાસની દેશભરમાં ગુજરાતે કરેલી પહેલની સફળતાનો દાખલો મુન્દ્રા પોર્ટ જે આપની સામે છે આ પોર્ટમાં આજે તેર બર્થ ઓલરેડી કાર્યરત છે અને વધુ સાત બર્થ નેક્સ્ટ બે વર્ષની અંદર ઉમેરવામાં આવનાર છે મુન્દ્રા પોટે ગયા વર્ષે ચાલીસ મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરી કેન્દ્ર સરકાર સંચાલિત મહાબંદરોના કાર્ગો હેન્ડલિંગના આંકને વટાવી દેશમાં આઠમું સ્થાન પ્રાપ્ત કર્યું છે મુન્દ્રામાં પોટ આધારિત દેશનો પહેલો અને સૌથી મોટો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થપાયો છે આ એસીજેડમાં અદાણી ગ્રુપ દ્વારા ચાર હજાર છસો વીસ મેગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતો દેશનો સૌથી મોટો અને વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો પાવર પ્રોજેક્ટ આકાર લઈ રહેલ છે જે પૈકી ત્રણસો ત્રીસ મેગાવોટના બે એકમો ઉત્પાદન કરતા થઈ ગયા છે અને બાકીના એકમો તબક્કાવાર આવતા વર્ષના અંત સુધીમાં ઉત્પાદન કરતા થઈ જાય તેવું આયોજન છે આ પાવર પ્લાન્ટમાંથી એસીડેડમાં આવી રહેલા ઉદ્યોગોને વીજળી પૂરી પાડવામાં આવશે જેથી ઉદ્યોગોના વિકાસને વેગ મળશે વધુમાં મુંદ્રા પોર્ટમાં જ એલએનજી ટર્મિનલ બાંધવામાં આવી રહેલ છે પાવર પ્લાન્ટ માટે જરૂરી આયાતી કોલસો લાવવા અલગ કોલ ટર્મિનલનું બાંધકામ હાલ ચાલી ચાલી રહેલું છે જે આયાતી કોલસો ઇમ્પોર્ટ કરવા માટે દુનિયાની દુનિયાનું સૌથી મોટું ટર્મિનલ બની રહેશે આ ટર્મિનલ ટૂંક સમયમાં કાર્યરત થવાથી મુન્દ્રા બંદર ઉપર થતાં માલ પરિવહનનો આંક સો મિલિયન મેટ્રિક ટનથી ઉપર બેથી ત્રણ વર્ષની અંદર જશે આ માલ પરિવહનને પહોંચી વળવા માટે અદાણી ગ્રુપે મુન્દ્રા આદિપુર રેલવે લાઇનને ડબલ કરવાની કામગીરી શરૂ કરી દીધેલ છે એરપોર્ટ રોડ રેલવે ફ્લાય ઓવર જેવી જરૂરી માળખાકીય સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે અદાણી ગ્રુપ દ્વારા આગામી પાંચ વર્ષમાં રૂપિયા ત્રીસથી થી પાંત્રીસ હજાર કરોડનું રોકાણ કરવાનું આયોજન થયેલ છે પરિણામે આશરે ચાર લાખ જેટલી સીધી અને આડકતરી રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે ઉદ્યોગોને અનુરૂપ કુશલ કારીગરો અહીં તૈયાર થાય તે માટે અદાણી ગ્રુપે આઈટીઆઈની સ્થાપનામાં રસ લઈ રાજ્ય સરકારને સહયોગ આપ્યો છે આ સંસ્થામાં સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ અભ્યાસક્રમો રાખવામાં આવશે સામાન્ય પરિવારમાંથી હું આવેલ છું એટલે લોકોની મુશ્કેલીઓ સમજી શકું છું સન્માનને સન્માનને આપે સંભારંભ બનાવ્યો છે પણ હું આ પ્રસંગને કચ્છના મહાજન સાથે સીધો અને પરિણામલક્ષી સંવાદ કરવાની તક સમજીને આવ્યો છું પક્ષા પક્ષી ગમાઅણગમા અને વાદવિવાદથી પર રહીને કચ્છના છેવાડાના આદમીને નજરમાં રાખીને આરોગ્ય શિક્ષણ વગેરે બાબતમાં દિશા સૂચન મળે તે માટે ચર્ચા કરવાનું મારે મન આ સન્માન કરતાં પણ વધારે મહત્ત્વનું છે એમ સમજીને હું અહીં આવ્યો છું અદાણી ગ્રુપ દ્વારા કચ્છની પ્રજાને તબીબી સેવા સમયસર અને ઘર આંગણે જ મળે તે હેતુથી ભુજની જી કે જનરલ હોસ્પિટલનું સંચાલન અને મેડિકલ કોલેજ શરૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે જે વિશે ડૉક્ટર બકુલભાઈ આપને વિસ્તૃત માહિતી આપશે ઉદ્યોગોના વિકાસ સાથે સંચય શિક્ષણ સ્વચ્છતા શિશુ સંભાળ આરોગ્ય સંભાળ ગ્રામ વિકાસ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની માળખાકીય સુવિધાઓ વિકસાવવાનું કામનું મહત્વ આંકીને અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ આ કામગીરી ચાલી રહી છે જેનું આયોજન અને મોનિટરિંગ ફાઉન્ડેશન કરે છે આ તમામ કામગીરીમાં મુન્દ્રા તેમજ આસપાસના પ્રજાજનો સક્રિય ભાગ લઈ રહ્યા છે આ વિશે વિગતવાર ચિતાર અદાણી ફાઉન્ડેશનના સીઓ શ્રીમતી સુષમાબેન આપને આપશે આ સન્માન બદલ કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝનો હું ફરી આભાર માનું છું મુન્દ્રા પોર્ટ અને બાજુમાં વિકાસ પામી રહેલ એસીડન્ટના કામો માટે કચ્છવાસીઓ તરફથી મળી રહેલ સહકાર બદલ હું તેમનું ઋણી છું ભવિષ્યમાં કચ્છના વિકાસ માટે જ્યાં અને જ્યારે પણ જરૂર જણાય ત્યારે મને પોતીકો ગણી સામેલ કરશો તેવી આશા સાથે વિરમું છું જય હિન્દ